નમસ્કાર દર્શક મિત્રો, આજકાલ યુગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ભાનુપર મારા. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી બ્રોડગેજ રેલવે લાઇન રૂપાંતર સમયે રેલવે તંત્રના આયોજનના અભાવે ચાંદોદ કરનાળી આસપાસ ખેતરો તેમજ ગરનાળામાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો તેમજ ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દેશભરના સહેલાણીઓ રેલવે મારફતે સરળતાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકે તે માટે સરકાર દ્વારા નવીન બ્રોડગેજ લાઇન કાર્યરત કરાઈ છે, જેમાં મહદઅંશે વિવિધ ટ્રેનો ડભોઈ ચાંદોદ થઈને પસાર થાય છે. પરંતુ ચાંદોદથી એકતાનગર કેવડિયા સુધીનો રેલવે ટ્રેક જમીનથી ઘણો ઊંચો હોય અને અનેક સ્થળોએ સગવડતા અર્થે ગરનાળાઓ બનાવવામાં આવ્યા છે. જોકે ચોમાસાની ઋતુમાં રેલવે લાઇન તેમજ ગરનાળાઓ ચાંદોદ કરનાળી પંથકના ખેડૂતો અને વાહન ચાલકો માટે આશીર્વાદની જગ્યાએ અભિશાપરૂપ સાબિત રહ્યા છે. ચોમાસા દરમિયાન ગરનાળાઓ તેમજ રેલવે લાઇન આસપાસના ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ જવાની અસુવિધા સાથે ખેડૂતોને લાખોનો નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા સતત વરસાદને કારણે ચાંદોદ કરનાળી પાસેના બગલીપુરા ગામની 25 એકરથી વધુ જમીનના છેલ્લા એક અઠવાડિયાથી ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રેલવે તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન કરાયું ન હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. રેલવે લાઇન આસપાસમાં જમીન ધરાવતા બગલીપુરા વિસ્તારના ખેડૂતો દ્વારા ગત વર્ષે પણ વરસાદી પાણીના નિકાલ અર્થે તંત્રને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ તેનું કોઈ જ નિરાકરણ ન આવતા ચાલુ ચોમાસાની સીઝનમાં પણ ખેડૂતો લાચાર બની ગયા છે. તંત્ર નુકસાનીનું યોગ્ય વળતર આપે તેમજ વરસાદી પાણીના નિકાલ અંગે જરૂરી આયોજન હાથ ધરે તેવી માંગ ઉચ્ચારી રહ્યા છે. બ્યુરો ચીફ લાલભાઈ ભઠિયારા, ડભોઈ. મેં કરનાળી પંચાયત ડેપ્યુટી સરપંચ શ્રી બારિયા હિતેશકુમાર બાલુભાઈ, હું બગલીપુરા તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા. ચાણોદ થી કેવડિયા રેલવે ટ્રેક જતા બગલીપુરા ખેતર સીમમાં આવેલી આશરે 25-30 એકર જમીનમાં આશરે 6-7 ફૂટ પાણી ભરાઈ ગયું છે અને લગભગ 25-30 એકરમાં પાણી ભરાથી નુકસાન થયેલું છે. આ પાણીનો કોઈ રસ્તાનો કોઈ નિકાલ નથી અને કોઈ છે નહીં, તો આનો અમને કોઈ સારો નિકાલ કરી આપે, અમારું પાણી નીકળી જાય. આમાં લગભગ દરેક ખેડૂતનો 20-25 હજાર રૂપિયા જેવો ખર્ચો હોય છે. એના માટે આશરે 4.5-5 લાખનો ખેડૂતનો ખર્ચો ડૂબી ગયો છે અને આવા પાણીનો કોઈ નિકાલ કરી આવે તો ફરી સારી એવી ખેતી થાય અમારાથી. દર વર્ષાનું જે અમારું નુકસાન જાય છે એની ભરપાઈ કરી આપે અને અમનેનું જે વળતર અમારું બગડેલું માલ છે એનું અમને વળતર આપે. અમે આગાઉ પણ આવી અરજીઓ કરેલી છે, એનો પણ અમને કોઈ રસ્તો મળેલો નથી, તો અમારા પાણીનો જલ્દીથી કોઈ નિકાલ કરી આપે એવી વિનંતી છે.